ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રનો પ્રારંભ કરીશું જેની અંદર ધોરણ સાત વિષય છે આપણો સામાન્ય જ્ઞાન તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો પુસ્તકને તમે ધ્યાનથી જુઓ નવા પુસ્તક સાથે નવો અભ્યાસક્રમ સાથે આપણે સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ ખૂબ જ ઉત્સાહ અને ધ્યાનથી આગળનો અભ્યાસ કરશો એવી આશા સાથે આપણે શરૂઆત કરીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો પાના નંબર પચીસ ટ્વેન્ટી ફાઇવ ઉપર દ્વિતીય સત્ર વિભાગ બે ગુજરાત તથા ભારત તથા વિશ્વના ઇતિહાસ વિશેનો પ્રથમ પાઠ આપણને આપેલો છે જેના વિશેનું આપણે સામાન્ય જ્ઞાન મેળવીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ સૂચના વાંચી ત્યારબાદ સૂચના પ્રમાણે જવાબ તમારે બોક્સમાં લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે શરૂઆત કરીએ જેમાં સૂચના છે પહેલું છે ઇતિહાસ ગુજરાત ભારત તથા વિશ્વના ઇતિહાસ વિશેનો અભ્યાસ છે ખ્યાલ આવે છે દરેકને જેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો જે ક્રમ કે અક્ષર હોય છે તે સામે આપેલા બોક્સમાં લખવાનો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું તો એના ઓપ્શન છે એ અમદાવાદ બી વડોદરા અને સી આણંદ બરાબર તો એમાં જવાબ આવશે પહેલાં પહેલાંનો જવાબ આવશે એ ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું તો એ અમદાવાદ તો અહીંયા આપણે બોક્સમાં શું લખવાનું છે એ અમદાવાદ બરાબર ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે બરાબર તો એમાં આવશે ગુર્જરત્રા ત્રણ ઓપ્શન છે ગુર્જર ગુર્જર રત્રા ગુર્જર ભૂમિ તો જવાબ આવશે ગુર્જર રત્રા તો એમાં આવશે બોક્સમાં બી બરાબર હવે આગળનો પ્રશ્ન જોઈએ મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ઓપ્શન છે એ ખેડા સત્યાગ્રહ બી છે હિંદ છોડો ચળવળ અને સી છે અમદાવાદ મિલ સત્યાગ્રહ તો જવાબ આવશે અમદાવાદ મિલ સત્યાગ્રહ તો અહીંયા એના સામે આપેલો છે સી તો આવશે અહીંયા સી બરાબર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ઓપ્શન છે એ જેમ્સ સ્ટોડ બી જેમ્સ બર્ગેસ સી જેમ્સ બોન તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ જેમ્સ સ્ટોડ તો અહીંયા તમારે જવાબ લખવાનો એ જેમ્સ સ્ટોડ ત્યાર હવે જોઈશું નીચેનામાંથી કયું સ્થાપત્ય સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બંધાયેલ નથી તો એમાં છે મલાવ તળાવ મુનસર તળાવ અને રાણીની વાવ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ત્રણમાંથી ઓપ્શન એ લખવાનો છે જે સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બંધાયેલું નથી બંધાયેલું છે ને બંધાયેલું નથી બરાબર તો એમાં આવશે રાણીની વાવ તો અહીંયા જવાબ લખવાનો છે સી રાણીની વાવ ખ્યાલ આવ્યો દરેકની ત્યારબાદ છે છ નંબરનું ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વોરા કયા જિલ્લામાં આવેલું છે નર્મદા તાપી કે અમદાવાદ તો જવાબ આવશે બી તાપી શું આવશે બી તાપી ક્યાલ આવ્યો હવે આગળ જોઈએ ડાંગની દીદીના હુલામણા નામે લોક હૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું છે તો એ પૂર્ણિમાબેન પકવાસા બી મનુબેન ગાંધી કે શ્રી મૃણાલી સારાભાઈ મૃણાલીની સારાભાઈ તો જવાબ આવશે એ પૂર્ણિમાબેન પકવાસા તો અહીંયા આપણે લખવાનો છે એ પૂર્ણિમા બેન પકવા સા બરાબર ત્યારબાદ છે એ જહાંગીર બી શાહજા અને સી મુઝફર શા બીજો બરાબર તો જવાબ આવશે સી મુઝફર સા બીજો તો અહીંયા જવાબ લખો સિંહ મુઝફ્ફર શા બીજો હવે આગળનો પ્રશ્ન જોઈએ છત્રપતિ શિવાજીએ ગડ આયા પર હિંદ ગેલા ગઢ આયા પર સોરી ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન કયા સ્નેહના પતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું તો એ તાનાજી બી સંભાજી અને સી શાહજી તો જવાબ આવશે એ તાનાજી બરાબર ત્યારબાદ છે દસ નંબરનો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા ઇન્ડો ગ્રીક બી શક કે સી કુષાણ તો જવાબ આવશે એ ઇન્ડોનિક ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો વિભાગ એકનો જે દસ પ્રશ્નો આપણે જોયા હવે આપણે પાના નંબર છવ્વીસ ઉપર આપેલ અગિયાર નંબરનો પ્રશ્ન જોઈશું અલ્હાબાદના સ્તંભ પર લખાણ પ્રશિષ્ટ પ્રશિષ્ધિ કોના દ્વારા કરવામાં આવ્યું એ ભવભૂતિ બી રામદાસ કે સી હરિસેન તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અગિયારમાં સી હરિસેન તો અહીંયા જવાબ લખવાનો છે સી હરિસેન બરાબર ત્યારબાદ બાર નંબર છે ભગવાન શંકરના માનમાં ભગવાન શંકરના માનમાં ગુપ્ત કાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી તો એ વીરસેન સબા બી ચક્રસેન અને સી પર્ણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વીરસેન સબા તો અહીંયા એના સામે આપેલો ક્રમ અક્ષર છે એ બરાબર ત્યારબાદ આપણે જોઈશું તેર નંબરનો જે પ્રશ્ન છે તે તેર નંબરનો પ્રશ્નની સૂચના છે પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે આ વાક્ય કોણે કહ્યું એ યશોવર્મા બી કૌટિલ્ય અને સી અજાત શત્રુ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કૌટિલ્ય તો એના સામે લખો બી ખ્યાલ આવ્યો દરેકને ત્યારબાદ છે ચૌદ નંબરનું જે સૂચના છે તે સંતાગાર એટલે શું અનાજનો સંગ્રહ કરવાનું સ્થળ અભિલેખાગાર કે સી ગણ રાજ્ય સંઘની બેઠકનું સ્થળ બરાબર એ અનાજનો સંગ્રહ કરવાનું સ્થળ બી અભિલેખાગાર અને સી ગણરાજ્ય સંઘની બેઠકનું સ્થળ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગણરાજ્ય સંઘની બેઠકનું સ્થળ બરાબર તો અહિયાં શું લખીશું આપણે સી ગણરાજ્ય બેઠકનું સ્થળ બરાબર ત્યારબાદ છે પંદર નંબરનો પ્રશ્ન હ્યુ એન્સ્થાન કયા દેશનો પદયાત્રી હતો હ્યુ એન્સ્થાન કયા દેશનો પદયાત્રી હતો એ ચીન બી બાંગ્લાદેશ અને સી ભૂતાન બરાબર તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે ચીન તો ચીનની સામે આપેલ એ અહીંયા આપણે લખીશું બરાબર ત્યારબાદ છે સોળ નંબરનો પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો એ ઓગણીસો બાર બી ઓગણીસો ચૌદ અને સી ઓગણીસો ને અઢાર બરાબર તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે ઓગણીસો ને ચૌદ તો અહીંયા આપણે લખીશું બી બરાબર તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એકમાં આપણે જોયો ભારત વિશ્વ અને ગુજરાતનો ઇતિહાસ ઇતિહાસ એટલે હિસ્ટ્રી કે જે બનાવ પહેલાં બની ગયેલા છે તે બરાબર હવે આપણે જોઈશું ભારત ગુજરાત વિશ્વનું ભૂગોળ બરાબર વાતાવરણ તેના વિશે અમુક પ્રશ્નો પ્રકરણ બીજામાં આપેલા છે એટલે સોળ નંબર પછીનો આગળનો પ્રશ્ન આપણે જોઈશું જેની અંદર ઇતિહાસ પૂર્ણ થયા બાદ આવેલ છે ભૂગોળ શું છે ભારત વિશ્વ અને ગુજરાતનું ભૂગોળ જેમાં સત્તર નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે ગુજરાતનું કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે એ વેરાવળ બી દીવ અને સી દમણ તો શું જવાબ આવશે વેરાવળ અહીંયા લખવાનું છે આપણે ત્યારબાદ છે દરેકને ખ્યાલ હોવો જોઈએ આપણે ધોરણ એક થી ચારમાં પણ આપણે સામાન્ય જ્ઞાનમાં જોયું હતું બરાબર એટલે દરેકને ખ્યાલ હશે જ એ અઢારસો બી બે હજાર કે સી સોળસો તો જવાબ આવશે સોળસો શું આવશે જવાબ સોળસો એટલે કે સી બરાબર ત્યારબાદ ઓગણીસ નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં નર્મદા યોજનાનો ન્યાસ કયા વર્ષમાં થયો ઓગણીસો ને એકસઠ ઓગણીસો ચોસઠ કે ઓગણીસો ત્રેસઠ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓગણીસો એકસઠ બરાબર એમાં લખવાનું છે આપણે એ ત્યારબાદ પ્રશ્ન ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી એ તુલસી શ્યામ બી લસુંદરા અને સી તીર્થ બરાબર તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે તીર્થ કારણ કે લસુંદરા અને તુલસી શ્યામમાં ગુજ ગરમ પાણીના કુંડ આવેલા છે ગુજરાતમાં તુલસી અને લસુંદરામાં પરંતુ શુક્લતીર્થમાં એ ગુજરાતમાં આવેલા નથી એટલે એ જ શુક્લતીર્થ એ જવાબ આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાનો છે સી